तो मित्रों गुजरात सरकार द्वारा आपने बाहर पाड़वामां आवेली अनोखी सबसिडी आपने बाहर पाड़वामां आवेली जोवा मळे छे, जेनी अंदर आपणे ट्रेक्टर अने ट्रेक्टरने लगती मशीनरी पण जोवा मळे छे। तो मित्रों पहेला हुं तमने जणावी दऊं, तमे कदाच ट्रेक्टरनी सबसिडी लेवा मागता होय के अन्य आपणे रोटावेटर छे, स्लाइडर मशीन छे, थ्रेसर छे, तो तमारे आवी सबसिडी लेवी होय तो सबसिडी भरीने तमारे जे ते आपणे कंपनी के जे डीलरशीप होय तेनी पासे जईने पहेला तमारे ओछा तमारे एना पहेला भाव पूछवाना, त्यार पछी तमारे एने कहेवानुं के अमारे सबसिडी ऊपर लेवानुं छे, शुं तमारी आ कंपनी सबसिडी अमने आपशे के नहीं आपे तेनी तमारे खास नोंध लेवी, जेथी करीने तमने आमां घणी बधी समस्यानो सामनो तमारे न करवो पड़े। आमां घणी बधी एवी कंपनी पण छे के जे सबसिडी मान्य नथी राखती, तमे पछी जे ते मशीनरी लीधा पछी तमने सबसिडी न मळे तो तमारे बहु ज प्रॉब्लम आमां तमने जोवा मळशे। तो चालो मित्रों विडियोने स्टार्ट करीए। तो मित्रों पहली सबसिडी छे कल्टिवेटर, एटले के दाती राब जे कंई आपणे जे मोर पगा जे कंई कहेता होय ते। तो मित्रों एनी अंदर आपणने 20 एचपी ना ट्रेक्टर होय छे, तेने जे आपणे लगाड़वामां दाती राब आवता होय तेनी माटे गुजरात सरकार द्वारा 40% अथवा तो 16,000 અને જેમાંથી બેમાંથી ગમે જે ઓછું હોય તે આપણને માન્ય રહેશે। અને એની જ અંદર આપણે 35 એચપીના જે ટ્રેક્ટર હોય છે તેની ઉપરના જે આપણે 35 એચપી ઉપરના જે ટ્રેક્ટર હોય છે તેની માટે પણ 40%, જેમાંથી આપણને 50,000 બેમાંથી જે ઓછું હોય તે માન્ય રહેશે। અને આ જે આપણે યોજના છે એ 4/7/2023 સુધી માન્ય રહેશે। तो मित्रों बीजी सबसिडी छे ट्रेक्टरनी, तो आ ट्रेक्टरनी सबसिडी माटे आपणे केटला बधा खेडूत भाईओ राह जोईने बेठेला हता। तो मित्रों आनी अंदर हुं तमने समजावी दऊं तो जे आपणे ट्रेक्टर होय छे तेनी अंदर आपणे पीटीओ होय छे, जे पाछळ फरतो होय रोटावेटर फेरवा माटे, एना पण एचपीनी आमां माहिती आपणे हुं आपी दऊं के जे 40 HPનો पीटीओ पावर जे क्षमता राखतुं होय ट्रेक्टर एनी माटे 50% अथवा तो के 45,000 બંનેમાંથી જે ઓછું હોય તે માન્ય રાખવામાં આવશે। ત્યાર પછી તો મિત્રો તેની જ અંદર આપણે જે 40 HPથી લઈને 60 HPના જે પીટીઓ પાવરવાળા ક્ષમતા ધરાવતા હોય ટ્રેક્ટર તેની માટે 25% અથવા તો કે 60,000 રૂપિયા તેની અંદર આપણને બંનેમાંથી જે ઓછું હોય તે આપણે સબસિડી માન્ય રહેશે। તો મિત્રો ત્રીજી સબસિડી છે આપણે એમબી પ્લાવ હળ, જેને આપણે હળ કહીએ ચવડા કહીએ તેની આપણે માહિતી આમાં તમને દઈ દઉં। તો મિત્રો પહેલું છે જે આપણે સાદા હળ હોય છે એમબી પ્લાવ બે પાંખડાવાળા, તેને આપણને 40-50% અથવા તો 16,000-40,000 તેની અંદર આપણને સબસિડી માન્ય રહેશે। તો મિત્રો બીજું છે રિવર્સેબલ એમબી પ્લાવ, જે હાઇડ્રોલિક જેક વડે ચાલતા હોય તેની અંદર આપણને 4-6 પાંખડાવાળા પણ આપણને રિવર્સેબલ એમબી પ્લાવ જોવા મળતા હોય તેની અંદર આપણને 40-50% અથવા તો 56,000ની આમાં સબસિડી આપણને જોવા મળે છે। ત્રીજું છે આપણે મેકેનિકલ એમબી પ્લાવ, જે આપણે સાદા એમબી પ્લાવ કહીએ તો એની માટે 40-50% અથવા તો આપણને અહીં 32-50,000 બંનેમાંથી જે ઓછું હોય છે તે માન્ય રહેશે। અને આ પણ આપણને 4/7/2023 સુધી આ સબસિડી માન્ય રહેશે। તો મિત્રો ચોથી સબસિડી છે આપણે પાવર ટ્રેલર, જે આપણે બે ટાયરવાળું કે શિંગડાવાળું જે આપણે ટ્રેક્ટર કહીએ છીએ તેની આપમાં સબસિડી આપણને આપવામાં આવેલી છે, જેની અંદર 40-50% અથવા તો 50-85,000ની આની અંદર આપણને સબસિડી માન્ય રહેવાની છે, જે પણ આપણને 4/7/2023 સુધી માન્ય રહેશે। તો મિત્રો પાંચમું છે આપણે રોટાવેટર, જે રોટાવેટરની ઘણી બધી માંગ આપણે ખેડૂત ભાઈઓ માટે હોય છે અને રોટાવેટરના ભાવ પણ આપણને ઊંચા લાગે છે, જે આપણને 1.5 લાખનું એક રોટર આપણને પડતું હોય છે જેની અંદર આપણને આ સબસિડી આપવામાં આવેલી છે, જે 5 ફૂટના લઈને 8 ફૂટના રોટાવેટર સુધીના આવની અંદર આપણને સબસિડી માન્ય રહેવાની છે। તો મિત્રો ચાલો આપણે 5-8 રોટાવેટર સુધીના આપણી સબસિડી જોઈ લઈએ। 5 ફૂટનું જે રોટાવેટર હોય છે તેની માટે 40% અથવા તો આપણે અહીં 34,000ની સબસિડી બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે। તેવી જ રીતે આપણને 6 ફૂટનું જે રોટાવેટર હોય છે તેની અંદર 40% અથવા તો આમાં 35,000 રૂપિયાની સબસિડી આમાં આપવામાં રહેશે, બંનેમાંથી જે ઓછું હોય તે। એવી જ રીતે 7 ફૂટનું જે રોટાવેટર હોય છે તેની અંદર પણ આપણને 40% અથવા તો આપણને 38,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, બંનેમાંથી જે ઓછું હોય તે। તેવી જ રીતે 8 ફૂટનું પણ રોટાવેટરની અંદર 40% અથવા તો અહીં આપણને 40,000ની સહાય કરવામાં આવશે, બંનેમાંથી જે ઓછું હોય તે। તો મિત્રો છઠ્ઠું છે આપણે લેઝર લેવલર, જે આપણને જમીનને લેવલર કરવા માટે જે લેઝર વડે જે આપણે લેવલર કરતા હોય તે માટેની આ સબસિડી છે, જેની અંદર આપણે 20 HPના ટ્રેક્ટરથી ઉપરના જે કોઈ આપણે ટ્રેક્ટર હોય તેની અંદર આપણને આમાં 40% અથવા તો 1,20,000ની બંનેમાંથી જે ઓછું હશે તેની આપણે સબસિડી માન્ય રહેશે। આની પણ આપણને 4/7/2023 સુધી સબસિડી માન્ય રહેશે।
સાતમું છે જે આપણને ઘણા બધા ખેડૂત માટે આ બહુ જ ઉપયોગી છે, જે ઓટોમેટિક ઓરણીના નામે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આની અંદર આપણને ઓટોમેટિક ઓરણીની અંદર 40% અથવા તો 22,000 રૂપિયાની બંનેમાંથી જે ઓછું હશે તે આપણને સબસિડી માન્ય રહેશે. આની પણ આપણને 4/7/2023 સુધી સરકાર દ્વારા માન્ય રાખવામાં આવેલી છે સબસિડી. આઠમું તો બહુ ગજબનું જે આપણે મશીન છે, જે આપણે સ્લાઇડર મશીન તરીકે ઓળખીએ છીએ, હાલમાં એની કિંમત 2,40,000 રૂપિયા છે, પણ આની અંદર આપણને સબસિડી મળવાથી આપણને ઘણી બધી રાહત મળવાની છે. તો ચાલો મિત્રો આની અંદર હું તમને જણાવું કે જે 40-50% સુધીની અંદર અથવા તો 25,000-1,00,000ની અંદર આપણને આની અંદર આપણને સહાય મળવાની છે, જેની અંદર આપણને અનુસૂચિત જાતિ જનજાતિ કે સામાન્ય ખેડૂત એની અંદર આપણને આ જોવા મળશે. તમે જ્યાં પણ ફોર્મ ભરવા જાઓ ત્યાં તમને એ માહિતી વધુ પડતી આપી દેશે. તો મિત્રો નવમું છે સ્માર્ટફોનની સહાય. તો મિત્રો આની અંદર આપણને 40% થી લઈને 40% અથવા તો 6,000 રૂપિયાની સહાય મળશે, જેમાંથી આપણને બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. તો મિત્રો છેલ્લું અને દસમું જેની અંદર આપણને થ્રેસરની સહાય આપવામાં આવે છે, જેની અંદર આપણને 40% અથવા તો 2,00,000 રૂપિયાની સહાય આપણને આમાં જોવા મળે છે, જેની અંદર આપણે નાના ટ્રેક્ટર માટેના, મોટા ટ્રેક્ટર માટેના કે આપણે જે અનુસૂચિત જાતિ જનજાતિ સામાન્ય ખેડૂત જ્ઞાતિ એની અંદરની આપણને આ 2,00,000 રૂપિયા આપણે ગણતરી કરેલી છે. તો મિત્રો તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ ત્યારે તો આ મિત્રો તમારે ખાસ નોંધ રાખવી. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું. જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આવા જ વિડીયો મળતા રહે, અને જો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરી દો, જેથી કરીને આવા જ વિડીયો જોવા મળતા રહે. જય હિન્દ, જય ભારત.